પાલિકા પ્રમુખ સામે ભાજપના સભ્યોએ ખાસ સાધારણ સભા બોલાવવા માટે રજૂઆત કરવા ઉપરાંત તાજેતરમાં પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દેતા મામલો ખૂબ જ વકરી ગયો છે. ત્યારે આજે ડીસા ખાતે પ્રદેશ ભાજપ તરફથી આ વિવાદનું નિરાકરણ લાવવા માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ડીસા નગરપાલિકાનો વિરોધ હવે ચરણસીમા પર પહોંચી ગયો છે. પાલિકાના વહીવટથી જ નગરજનો તો પરેશાન હતા જ, પરંતુ હવે ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના સભ્યોએ જ ડીસા નગરપાલિકાની વિરોધમાં ઉતરી આવ્યા છે. અગાઉ ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા પાલિકાની સાધારણ સભા ગણતરીની મિનિટોમાં પૂરી કરી દેવામાં આવતા પાલિકાના ભાજપ સભ્યો જ નારાજ થયા હતા અને આ અંગે ખાસ સાધારણ સભા બોલાવવા માટે પાલિકાને ખાસ લેખિતમાં ભાજપના સભ્યોએ રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં પ્રમુખ દ્વારા સાધારણ સભાનો એજન્ડા બહાર પાડવામાં ન આવતા પાલિકાના સભ્યોએ પાલિકામાં મળેલા તેમના હોદ્દા પરથી રાજીનામા ડીસા શહેર ભાજપને આપી દીધા હતા. આ રાજીનામા આપ્યા બાદ સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ પહોંચતા આજે પ્રદેશ ભાજપના સદસ્યો ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પહોંચી ગયા હતા અને આ અંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને નારાજ સભ્યોને બોલાવી તેમની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ પ્રદેશમાંથી આવેલા જેડી પટેલ અને અશોક ચૌધરી તમામ રજૂઆત સાંભળીને મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે પહેલાના 2.5 વર્ષ દરમિયાન પાલિકાનું શાસન સારું ચાલી રહ્યું હતું અને ત્યારબાદની ટર્મમાં સારું શાસન ના થતા સભ્યોમાં નારાજગી છે. આ ઉપરાંત ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ખુદ ભાજપના જ સભ્યોએ વિરોધ નોંધાવેલો છે અને ડીસા નગરપાલિકામાં ખાસ સાધારણ સભા બોલાવવાની માંગ પર અડેલા છે. ત્યારે ભવિષ્યમાં ખાસ સાધારણ સભા બોલાવવું કે નહીં તે અંગેના રહસ્ય પરથી પડદો ઉચકી આગામી સમયમાં ખાસ સાધારણ સભા બોલાવવાની વાતને સમર્થન આપ્યું હતું. ડીસા નગરપાલિકામાં સર્જાયેલા વિવાદ બાદ આજે પ્રદેશ ભાજપમાંથી આવેલા નિરીક્ષકોએ પાલિકા પ્રમુખને લપડાક આપી અને ગત ટર્મ કરતાં વર્તમાન ટર્મમાં શાસન કથળાયું હોવાનો સ્વીકાર કર્યો છે, જે વર્તમાન સમયમાં નારાજ સદસ્યોને મોટી સફળતા કહેવાય. ડીસા નગરપાલિકાના કેટલાક સદસ્યોને વિકાસની પ્રગતિની બાબતમાં થોડો અસંતોષ હતો. એ બાબતે એમણે થોડા રાજીનામા માત્ર ને માત્ર પક્ષમાં આપ્યા હતા, નગરપાલિકાના સદસ્યપણેથી આપ્યા નથી. આ વાત મવડી મંડળ સુધી પ્રદેશમાં ગઈ અને પ્રદેશમાંથી મને અને ભાઈ શ્રી અશોકભાઈને સાંભળવા માટેની પ્રક્રિયા માટે અહીંયા મોકલ્યા હતા. આજે બધાને અમે સાંભળ્યા. એમના નાના મોટા પ્રશ્નો હતા, માત્ર ને માત્ર શહેરના વિકાસ બાબતે જ હતા. કેટલાક કામો વિકાસના 2.5 વર્ષની અંદર ખૂબ સારા ભારતીય જનતા પાર્ટીની ટીમે કર્યા છે. એમના પ્રમુખે પણ ખૂબ સારી એવી કામગીરી કરી અને પ્રજાએ એની નોંધ લીધી છે. અને બાકીના 2.5 વર્ષમાં થોડા કામોમાં ઢીલાશ હતી, જલ્દી ગ્રાન્ટોનો ઉપયોગ થાય એ માટેની એક સારી રીતની વ્યવસ્થા ઊભી થાય એનો મુખ્ય આશય સદસ્યોનો હતો. આજે અમે સાંભળ્યા છે અને આવતા દિવસોની અંદર સંકલન સમિતિની અંદરથી એક વર્કિંગ કમિટી બનાવી અને ખૂબ ઝડપી જ્યારે ડિસેમ્બરમાં નગરપાલિકાની મુદત પૂરી થાય છે એ પહેલાં શહેરના વિકાસના કામ થાય એ માટેના એક પ્રયોજન અને એક પ્લાનિંગ બંધ આગામી દિવસોની અંદર કામ થાય તો સદસ્યોને કોઈ પ્રશ્ન રહેતો નથી. આ સિવાય એવો કોઈ મોટો પ્રશ્ન નગરપાલિકાના સદસ્યોનો હતો નહીં. બંને ટર્મ બીજેપીની હતી, તો તમે એવું માનો છો કે પહેલી ટર્મમાં સારા કામ થયા છે અને બીજી ટર્મમાં વિવાદ વધારે જોવા? વિવાદ નથી, પણ જે અપેક્ષા 2.5 વર્ષમાં જેટલી ઝડપે કામો થયા હતા એનું થોડી પ્રક્રિયા ધીમી પડી છે. એમનું કહેવું છે કે ભાઈ 2.5 વર્ષની જેમ જ આ પ્રક્રિયા આગામી દિવસોમાં ફરીથી નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે એ પૂર્ણ થાય, આટલો જ એમનો વિષય હતો. આવશે આવતા દિવસોની અંદર, હવે પછીના બજેટ સત્રની અંદર જે તે કંઈક બોર્ડ બોલાવવામાં આવશે એમાં પણ એ પ્રશ્નોનો સમાવેશ કરી અને બાબતે ચર્ચાના વિષય ઉપર લેવામાં આવશે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.